રાજકોટમાં આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા જુદી જુદી 27 આઈસ ગોલા ઉત્પાદકો પર સઘન ચકાસણી, જેમાં 12 આઈસ ગોલાના ઉત્પાદકો ને ત્યાં ખાદ્ય પદાર્થો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે નોટિસ પણ આપવામાં આવી હતી. 12 આઈસ ગોલા ઉત્પાદકો પાસેથી કુલ 129 કિલોગ્રામ વાસી માવા, ટોપરાનું ખમણ, વાસી તૂટી ફ્રૂટી, વાસી માવાવાળી મલાઈ તથા અનહાઇજેનિક બરફનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા આઈસ ગોલાના ઉત્પાદકોને સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવ્યા હતા. વાત કરીએ તો બરફની સાથે સાથે જે બરફનો ગોલો બનાવે છે એના માટે તેને એ જે ગોલો પીરસે છે એના કન્ટેનર અને આ રીતના હોય છે ડબ્બા. ખરેખર તો લોકોએ એવું જોવું જોઈએ, ખાસ કહે છે કે જે પણ કન્ટેનર અથવા ડબ્બા છે એ રિયુઝ ન થવા જોઈએ, મીન્સ ડિસ્પોઝેબલ હોય છે. પરંતુ આવી જગ્યાએ આ રીતે આ જે ડબ્બા છે એ ધોઈને અથવા ચમચીનો ધોઈને ઉપયોગ થાય છે, ખરેખર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત છે. કોઈ પણ ગોલા બનાવવા લીધા પછી એને ડેકોરેટ અથવા ગાર્નિશિંગ કરવા માટે એમાં જુદી જુદી આઈટમ નાખવામાં આવે છે, જેમાં કહી શકીએ કે આપણે આ જેલી છે, આ રીતે ને ચોકલેટ છે, આ ચોકલેટ છે અને આ જુદી જુદી આઈટમ છે કે જે નાખવામાં આવે છે. પરંતુ ખાસ અગત્યની બાબત એ છે કે જે માવો એ ઉનાળાને લીધે ડિફર થવાના અનહાઇજીન કન્ડિશન કારણે ફૂડ પોઈઝનિંગ અને પૂરેપૂરી શક્યતા છે. અને ખાસ અમે વેપારીઓને પણ તાકીદ કરીએ છીએ કે માવાનો શક્ય હોય તો ઉપયોગ ટાળો. જો આના બદલે મિલ્ક મેડ અથવા જે કહી શકાય કે ક્રીમ જે છે તાજી એનો ઉપયોગ કરો, જેથી કરીને રોગચાળો થતો અટકાવી શકે. કારણ કે માવો એવી વસ્તુ છે કે જો એનો યોગ્ય રીતે સ્ટોરેજ ન કરવામાં આવે, યોગ્ય જગ્યાએ સ્ટોરેજ ન કરવામાં આવે તો આવા માવાનો ઉપયોગ કરવાથી ફૂડ પોઈઝનિંગ નહીં તથા ઝાડા ઉલટી, કમળો અને ટાઇફોઇડની પૂરેપૂરી શક્યતા છે. આના માટે થઈ અને સઘન ચકાસણી હાથ ધરવામાં આવે છે કે આ કહી શકાય કે માવો છે, માવા જે ક્રીમ બનાવેલો છે આ પણ જોખમી વસ્તુ કે જેનો યોગ્ય રીતે ન કરવામાં આવે તો આપણે ખરેખર આરોગ્ય માટે નુકસાનકારક છે. અને સાથે સાથે જે સિરપ છે એ સિરપ એ પણ જોવાની વસ્તુ છે કે સિરપમાં ખરેખર તો કહી શકાય કે નેચરલ વસ્તુ હોય છે, સુગર હોય છે, એમાં કલરનો ઉપયોગ ન થવો જોઈએ અને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ નથી. આના માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાત્રે લગભગ 25-30 જગ્યાએ ગોલાની ફેક્ટરી જે ઉત્પાદન કેન્દ્રો છે રેકર્ડો છે જે ચેક કરવામાં આવે છે, જેમાં 11 જગ્યાએ અમને વાંધાજનક મળી આવ્યું છે કે જેમાં મુખ્યત્વે કહી શકાય કે આ રીતે અનહાઇજેનિક માવો છે, સાથે સાથે ડિસ્પોઝેબલને બદલે જે ચમચીને વાપરે છે એ છે અને બરફ છે કે જે યોગ્ય જગ્યાએ સંગ્રહ નથી કરેલ અને તૂટી ફૂટી અને ટોપરાનું ખમણ છે કે જેનો સ્થળો પર નાશ કરી છે. લોકોને પણ ખાસ વિનંતી છે કે લોકો ખાસ જે રાત્રે ગોલા ખાય એ ગોલાનું જે ક્વોલિટી છે એ જોવે, ખાસ કરીને જે બરફનું સ્ટોરેજ છે એમાં ઉપયોગમાં માવો છે અને સાથે સાથે જે કન્ટેનર અથવા વાટકા વાપરવામાં છે જે